एक महात्मा हता, વૃદ્ધિચંદ જી મહારાજની પાસે દીક્ષા લીધી. એટલા સરળ ગાથા ચડે, ભક્તિ કરે. ગુરુએ કીધું દસમી કાલિક તો ભણવું જ પડે ને, એના વગર તારા જોગ નહીં થાય. ચાલ ભણ, આ ગાથા કર. સવારથી કરે, બપોર થઈ, ત્રણ વાગ્યા ગાથા ન થાય. જેટલી વાર જાય ભૂલો પડે. હવે ગુરુને થયું આ એક કેવો ડોબો છે, તો ગુરુની ગઈ જરા જા, હવે તારી પોથીને લટકાવે તું હોઈ જા. એટલો ઘોળો હકીકતમાં પોથીને લટકાય, સંતારો પાકને હોય. આવા સરળ આત્મા જલ્દીથી તરી જતા હોય છે. સાંજનો સમય તો ગુરુને થયો આ દેખાતો કેમ નથી, ગયા તો લિટરલી ઓલા પોથી લટકાવી એની નીચે અંધારો ગયો હોય. હવે ગુરુને થયું કે આ ભલે ચડતું નથી, પણ એનું મોહનીય કર્મનો સ્વયંક્ષમ જોરદાર છે. સરળ જે કહીએ એમ કરે. ગુરુએ એને આશીર્વાદ આપ્યા. એ જ મહાત્મા આગળ જઈ કાશી ગયા, ભણી ગણીને તૈયાર થયા અને ત્યાં યશો વિજયજી ગુરુકુળની સ્થાપના કરી. શિવપુરી છે ને, શિવપુરી અને કાશી બે જગ્યાએ આજથી 100 વર્ષ પહેલા એમણે સ્થાપના કરી. જય ભિખુ ત્યાં ભણ્યા હતા, રતિલાલ દીપચંદ દેસાઈ ત્યાં ભણ્યા હતા, સુખલાલ બેચરદાસજી ત્યાં ભણ્યા હતા. ત્યાં ભણીને કેટલાય દીક્ષા લીધી. ઇન્દ્રસુરી મહારાજ એમને લીધી, સમુદ્ર આપણે હિમાંશુ વિજય, આવા બધા ઘણા આત્માઓએ દીક્ષા લીધી અને પોતે કાશીવાળા ધરમસુરી મહારાજ તરીકે ઓળખાયા હતા ભાવનગરના, પણ કહેવાયા કાશી. આ સરળતા છે. મોહનીય કર્મ તમને સરળ બનવા દેતું નથી. પ્રભુએ મોહનીય પર એટેક કર્યો છે. દસમે ગુંઠાણે પ્રભુ પધાર્યા, શપક શ્રેણી માંડીને મોહનીનો ક્ષય થયો. પ્રભુએ જંપ લગાવી 12મે આવ્યા, જ્ઞાનાવરણ દર્શનાર્થ અંતરાય ઉડાવ્યા અને 13મે પધાર્યા. પહેલા જ સમયે પ્રભુને કેવળ જ્ઞાન થયું. બોલ શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય. પ્રભુ સર્વજ્ઞ થયા, સર્વદર્શી થયા. 30 વર્ષની ઉંમરે ચારિત્ર જીવનનો સ્વીકાર, 100 વર્ષે પ્રભુનો નિર્વાણ. એક વચ્ચે કેટલો ગેપ થયો? 70. આ 70 વર્ષ સુધી પ્રભુએ શું કર્યું? એક જ કામ, એક જ કામ. સવાર સાંજ દેશના સમૌસરણ મંડાય. પ્રભુ સવારે એક પ્રહર આપે, સાંજે એક પ્રહર આપે. આમ નિરંતર દેશના આપતા ગયા, આપતા ગયા, આપતા ગયા. કંઈક જીવોને પ્રતિબોધ પમાડતા ગયા. શાસનની સ્થાપના, સંઘની સ્થાપના, ચારિત્રનો માર્ગ ખુલ્લો મૂક્યો. હજારો લાખો પુણ્યાત્માઓને તારતા તારતા 70 વર્ષ પૂરા થયા. પ્રભુ વિહાર કરતા ક્યાં આવ્યા? ઝારખંડ, આજનું ઝારખંડ. અને ત્યાં કયું તીર્થ છે? શિખરજી પર પ્રભુ પધાર્યા છે. શ્રાવણ સુદ અષ્ટમનો દિવસ, 1 મહિનાનું શું કર્યું છે પ્રભુએ? અણસણ કર્યું છે. 20 પરમાત્માઓએ અણસણ કર્યા છે. શિખરજી પર કેટલા મોક્ષ થયા? અષ્ટાપદ પર, ચંપાપુરીમાં, ગિરનાર પર એક, અને પાવાપુરીમાં 23માં તીર્થંકર, સેકન્ડ લાસ્ટ, સમેત શિખર માટે છેલ્લા. પ્રભુએ ત્યાં 34 મુનિઓની સાથે અણસણ કર્યું. 1 મહિનાના ઉપવાસ કર્યા, અષાઢ સુદ 8મથી શ્રાવણ સુદ અષ્ટમી સુધી. અને પ્રભુએ બાકી રહેલા 4 અઘાતી કર્મ કયા કયા? વેદનીય, આયુષ્ય, નામ કર્મ અને ગોત્ર કર્મ, એનો પણ ક્ષય કર્યો અને પ્રભુ નિર્વાણ પામ્યા. બોલ શ્રી શંખેશ્વર. આ પ્રભુના 5 કલ્યાણક થયા. આજે પણ શિખરજીમાં મધ્યમાં કયા ભગવાન છે? પાર્શ્વનાથ દાદા. જલમંદિર કહેવાય ને ઉપર, સમય શિખરમાં, અને એની આજુબાજુમાં કેટલી છે? 20 ટૂક. આ 20 ટૂક આજે ઓળખાય છે. 150 વર્ષ પહેલા ત્યાં પગલાની સ્થાપના થઈ છે. કલકત્તાના કોણ? બાબુ ધનપતસિંહ. તમે ચડો છો ને ગિરિરાજ પર, તળેટીથી ઉપર આવે એટલે કયું મંદિર આવે? આ બાબુનું દેરાસર જે છે એ જ બાબુજીઓએ આ મહાવીર સ્વામીના 5 કલ્યાણકોની ભૂમિને જાગૃત કરી છે. રુજવાલિકામાં પહેલું દેરાસર એમણે કર્યું છે. એવું પાવાપુરીમાં ચારે બાજુ
શિખરજી માં પણ એમણે ઘણી બધી આવી ભક્તિ કરી છે, પણ 20 તીર્થંકરોની કઈ જગ્યાએ મોક્ષમાં ગયા તે ખબર નથી. શિખરજી પરથી ગયા ખબર છે, કઈ જગ્યાએથી ગયા ખબર નથી. માં પદ્માવતીના આરાધક હતા આપણા વીર વિજય મહારાજ. ગયા છો પતાસાની પોળ, વીર નો ઉપાસરે, ભટ્ટીની બારી. આજે પણ વીર વિજય મહારાજ છે એમની મૂર્તિ છે, અને મંદિરમાં પદ્માવતીની ભવ્ય પ્રતિમા છે.